ગુજરાતભરમાં ફરી વરસાદે ધામા બોલ્યા છે. હવામાન વિભાગે 15 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. અમરેલી, મહેસાણા, સુરત, રાજકોટ, દેવભૂમિ, દ્વારિકામાં ભારે વરસાદ નોંધાયો હતો. અન્ય વિસ્તારોની સરખામણીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. પંચમહાલના સાજીવાવમાં વીજળી પડવાને કારણે એક યુવકનું મોત થયું છે તો સુરેન્દ્રનગરમાં પણ ખેતરમાં કામ કરતા વિશાલ મોરી પર વીજળી પડતા ઘટના સ્થળે જ તેમનું પણ મૃત્યુ થયું હતું. કોઠારિયામાં 2 અલગ અલગ જગ્યાએ વીજળી પડવાના પણ અહેવાલો છે, જેના લીધે કુલ 2 વ્યક્તિના મોત નોંધાયા છે. એ સિવાય 2 પશુઓના પણ મોતના અહેવાલો છે. તો દાહોદ જિલ્લાથી પણ વીજળી પડવાને કારણે 1 મહિલા સહિત 3 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે અને લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા પાસેથી જે લો પ્રેશર એરિયા સર્જાયો છે, જેને કારણે 11 થી 15 સપ્ટેમ્બર સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. દાહોદમાં છેલ્લા 2 દિવસથી ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે તો દેવભૂમિ દ્વારિકાના ખંભાળિયા પંથકમાં 2 ઇંચ મૂશળધાર વરસાદ પડી ગયો હતો. સાબરકાંઠાના ખેડ બ્રહ્મા તાલુકામાં પણ 1.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. 18 દિવસ બાદ બનાસકાંઠામાં વરસાદની ફરી એન્ટ્રી થઈ અને 8 માંથી 6 તાલુકામાં વરસાદ નોંધાયો. રાજકોટમાં પણ 2.25 કલાકમાં 2.75 ઇંચ વરસાદ નોંધાઈ ગયો હતો. કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારિકા, વલસાડ, નર્મદા જેવા જિલ્લામાં સરેરાશ કરતા વધુ વરસાદ પડ્યો છે અને હજુ આવનારા 5 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 15 સપ્ટેમ્બર બાદ વરસાદની માત્રા ઘટે તેવી શક્યતા છે.